સુરતમાં રિક્ષામાં પેસેન્જર બેસાડી આગળ પાછળ ખસવાનું કહી મોબાઈલ ફોન ચોરી કરતી ટોળકીને સિંગણપોર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં રિક્ષામાં પેસેન્જર બેસાડી મોબાઈલ ફોન ચોરતી ટોળકી સક્રિય થઈ હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું ત્યારે સિંગણપોર પોલીસે 4 ઇસમોની ધરપકડ કરી છે. આરોપીઓ રિક્ષામાં અગાઉ પેસેન્જરના સ્વાંગમાં સવાર થતા હતા અને બાદમાં એકલ દોકલ પેસેન્જરને વચ્ચેના ભાગ પર બેસાડી આગળ પાછળ ખસવાનું કહી મોબાઈલ ફોન ચોરી લેતા હતા. આરોપીઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઈલ ચોરી કરતા હતા, જેમાં મુસ્તાક સલીમ ખાન પઠાણ તથા અલાઉદ્દીન ઉર્ફે મામુ, નઝમુદ્દીન સૈયદ તથા ફયાઝ ઉર્ફે ફૈઝુ કયુમ શાહ તથા કલીમ સલીમ શાહને પોલીસે ડબોલી બ્રિજ નીચેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન અને રિક્ષા કબજે કરી હતી. પોલીસે 3.49 લાખનો મુદ્દામાલ કબજે લઈ આરોપીઓની પૂછપરછ કરી હતી, જેમાં સામે આવ્યો હતો કે આરોપી અલાઉદ્દીન રિક્ષા ડ્રાઇવિંગ કરતો હતો અને અન્ય આરોપીઓ રિક્ષામાં પાછળ બેસતા હતા, જ્યારે અન્ય મુસાફરને વચ્ચે બેસાડી નજર ચૂકવી મોબાઈલ ચોરી કરી આગળ પોલીસ છે, તમે અહીં ઉતરી આગળ આવી જાઓ તેમ કહી જતા રહેતા હતા. પકડાયેલા આરોપીમાંથી 2 આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે, ત્યારે મુસ્તાક ખાન સલીમ ખાન પઠાણ વિરુદ્ધ મૈદરપુરા, રાંદેર અને અડાજણ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે ફૈઝલ ઉર્ફે ફૈઝુ કયુમ શાહ વિરુદ્ધ અમરોલી, રાંદેર, અડાજણ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે. આ સાથે જ આરોપીને વર્ષ 2019માં પાસા પણ થયા હતા. બ્યુરો રિપોર્ટ, એસ24 ન્યૂઝ, સુરત.